તાપ જિલ્લામાં ઈંટના ભઠ્ઠા અને અન્ય કન્સ્ટ્રક્શન સાઇટમાં પુરાણ માટે માટીની માંગમાં સતત વધારો થતાં માટી ચોરો બેફામ થયા છે, છતાં એમના પર કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક મામલતદાર અને ભૂસ્તર વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી છે. તાપ જિલ્લાના દરેક તાલુકામાં ઠેર ઠેર ઈંટના ભઠ્ઠાઓ દેખાઈ આવે છે. કરોડો રૂપિયાની ઈંટો આ ભઠ્ઠા પર પકાવવામાં આવે છે, પરંતુ એની સામે સરકારને કોઈ પ્રકારની માટીની રોયલ્ટી ચૂકવવામાં આવતી નથી. તો સામે સવાલ ઉભો થયો છે કે આ ઈંટના ભઠ્ઠાવાળા માટી લાવે છે ક્યાંથી, અને કોઈ વખત કુકરમુંડા તાલુકો હોય તો સોનગઢ તાલુકો હોય ત્યાંથી આવા માટી ચોરના દ્રશ્યો પણ સામે આવ્યા છે. છતાં સ્થાનિક મામલતદાર કે ભૂસ્તર વિભાગ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એ મોટું સવાલ છે. ગોચરની જમીન કે ખાડી ખરાબની જમીનમાંથી આ માટી ચોરો દિવસ રાત માટી ખનન કરી રહ્યા છે, ત્યારે તંત્ર કેમ આ કાળા કાન કરીને બેઠું છે એ મોટું સવાલ છે. સાથે જ સવાલ એ પણ ઉભો થાય છે કે દરેક ગામડામાં ઊભા કરવામાં આવેલા આ ઈંટના ભઠ્ઠા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ત્યારે આ કયા નિયમ અનુસાર સરપંચ અને તલાટીને એમને પરવાનગી આપી છે એ પણ તપાસ થવી જોઈએ, કે પછી સરપંચમાં તલાટી મામલતદાર કે ભૂસ્તર વિભાગ બધા જ મલાઈ ખાવામાં વ્યસ્ત છે, જેના કારણે ઈંટના ભઠ્ઠા અને માટી ચોરું બેફામ બન્યા છે. અને આ ધંધામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની શું ભૂમિકા, આ અંગેની પણ તપાસ થવી જોઈએ. સમગ્ર ઘટના પર અમારો વિસ્તૃત અહેવાલ જુઓ આવતા અંકમાં. બિંદેશ્વરી શાહ, હિન્ટી ન્યૂઝ, તાપી.